નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠેકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે વાત કરવા જઈ રહી છીએ આપણે એક એવા પાકની કે જેમાં ઉત્પાદન બહુ સારું મળે છે, તો તે છે ડુંગળીનું બિયારણ કે જે આપણે ડુંગળી આખી આખી જે વાવી છીએ અને તેને દડા આપણે સોંપીને કરીએ છીએ, તે ઉપર ફૂલ જે આવે છે તે ડુંગળીના બિયારણની. તો વાત કરશું તેના ટાઈમની, તો કયા ટાઈમે આપણે તેને વાવશું, તો તેનો ટાઈમ છે ઓક્ટોમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર. આ ત્રણ મહિનામાં તમે તેને વાવી શકો છો. હવે વાત કરશું તેની વેરાયટીની કે કઈ વેરાયટી વાવી, તો તેમાં રેડ 3 અને રેડ 4 એટલે કે લાલ 3 અને લાલ 4 આ વેરાયટી બહુ સારી એવી સારી છે. એટલે તમે કદાચ આનું વાવી તો બીજી પણ તમે વાવી શકો, પણ આ વેરાયટી સારી છે. હવે વાત કરશું જમીનની તૈયારીની, તો જમીનની તૈયારીમાં તો તમારે પહેલાં પ્રથમ ખેડ ઊંડી કરો. ખેડ ઊંડી કરી અને પછી એને રોટાવેટર મારી દો, એટલે ટૂંકમાં કહેવાનું એવું કે તેને પાં કરો થોડી જાજી અને પાં કરીને પછી વાવ. અને પાણીની વાત કરી તો પાણી તો તેમાં ભરાવવું જ ન જોઈએ બહુ, તો પાણી ના ભરાવા દેવા માટે તેમાં આપણે બેડ બનાવશું. બેડ એટલે કે પારી કરશું કે ઉપર જે આપણે પારી કરવી, તો પારી ઉપર આપણે ડુંગળી મૂકશું તો તેમાં પાણી નહીં ભરાય, એટલે તેમાં સડો કે જે ફૂગના જે રોગો આવતા છે તે નહીં આવે કે અથવા ઓછા આવશે, તો બેડ બનાવવી જરૂરી છે. હવે વાત કરશું તેમાં ખાતરની, તો ખાતર કયા આપશું, તો તેમાં એક એકરે 25 કિલો DAP લઈશું, NPK 25 કિલો લઈશું, પોટાશ 30 કિલો લઈશું અને સાણિયું ખાતર એક એકરે 3-4 ટોલી. પણ સાણિયા ખાતરમાં થોડુંક તમારે ધ્યાન આપશું નહીં, તે ઓછામાં ઓછું 1-2 વર્ષ સડેલું હોવું જોઈએ, તાજું નહીં. તાજું જો આપણે લઈશું તો તાજામાં શું હોય કે અંદર કૃમિ કે આ તે કોઈ જીવાત હોય છે અને તાજું ખાતર હશે તો તેમાં ભૂંડા કે ભૂંડા કોઈ ખાવા આવશે તો આપણી ડુંગળી જે સોંપી લઈશે તેને ઉખાડી નાખશે. અને તાજું નાખશું તો તેમાં જે જમીનના જન્ય બેક્ટેરિયા જે કૃમિ ઉધઈ કે આવો વધારે લાગવાનો પ્રોબ્લેમ રહેશે, તો આપણે ખાતર લઈશું બને ત્યાં સુધી 1-2 વર્ષ જૂનું. હવે વાત કરશું ડુંગળી કે લેવી, તો ડુંગળીનું બિયારણ તમે લો તે પહેલાં ડુંગળી સારી એવી લો અને કોઈ રોગિષ્ટ હોય, રોગવાળી હોય, કોઈ હળીજેલી હોય, અધકચરી તો તેને તમે ન લો. અને બીજી બેતળી કે ડબલ જે જોઈન્ટ મિક્સમાં જે હોય છે તો તેવી બેતળું પણ તમે ડુંગળીનું ડુંગળી ન લો, એટલે જેથી કરી આપણું ઉત્પાદન વધારે મળી રહે. અમે પટ મારવાની વાત કરી તો તેમાં પટ તો ન મારી શકાય, પણ તેને પટ ડુંગળીને ફૂગનાશક દવામાં આપણે બુડાડીને બહાર કાઢી લેવાની છે. તો તેના માટે પહેલાં તો ડુંગળી સારી લેવાની, ડુંગળીને 25% ઉપરથી કાપી નાખવાની, એટલે ઉપરથી કાપી નાખો એટલે તમારે ફૂગનાશક દવા કે જે UPLનું સાફ કાર્બોડિઝિયમ પ્લસ મેનકોઝેબ આવે છે, અથવા તેનું લેવું હોય તો ટાટાનું તાકાત આવે છે, એક્ઝા કેપ્ટન આવે છે, આ બેમાંથી ગમે એક લેવાનું. 20 લિટર પાણીમાં તમે 25-30 ગ્રામ અંદર નાખી દેવું અને ડુંગળી 25% ઉપર કાપીને પછી તમે અંદર બોરી અને બહાર કાઢી અને પછી તમે તેને સોંપી શકો છો, એટલે જેથી કરી ફૂગના જે રોગ આવતા હોય તે ફૂગ ન લાગે. અને કાપવાનું થોડુંક કારણ એવું કે તમે ઉપર કાપીને વાવશો એટલે એમાં ફૂટ વધારે કાઢશે એટલે આપનું ઉત્પાદન વધારે મળી રહેશે. અમે વાત કરશું આપણે કે ડુંગળી કેટલી કાપવી, તો ડુંગળીને ઓછામાં ઓછી 25% તો તમારે કાપવાની રહેશે. 25% તો કાપજો અને કાપેલો ભાગ તમે ઉપર રાખજો એટલે ચોટી સારી જાય અને ફૂટ પણ સારી એવી કાઢે. હવે તેને આપણે દૂર કેટલી વાવશું, તો દૂર તમે ઓછામાં ઓછું 6 ઇંચ અથવા 1/2 ફૂટ બે ડુંગળી વચ્ચેનો ગેપ કે ઓરસ ચોરસ 1/2 ફૂટ તમે દૂર વાવજો. જેટલી તમે દૂર વાવશો એટલી તમારી ફૂટ વધારે કાઢશે અને પાંદડા કે બીજી અડે નહીં, એટલે તેમાં ઉત્પાદન પણ સારું મળે અને વિકાસ પણ સારો થાય. અમે વાત કરશું પાણી સાથે શું આપવું તેમાં, તો પાણી સાથે પહેલાં પ્રથમ તો 1 એકરે 25 કિલો યુરિયા, 10 કિલો ઓમકારનું ઝીંક પ્લસ ઓરિજિનલ, સાથે તમે 3 કિલો સલ્ફર આપી શકો છો. અને ફૂગનાશક તો ફરજિયાત આપવાનું જ છે, ફૂગનાશક તમે પાણે પાણે આપજો અને બદલતા રહેજો. એકાદવારી કાર્બોડિઝિયમ મેનકોઝેબ લીધું હોય તો એકાદવારી કેપ્ટન હેક્ઝા લઈજો, એ એકાદવારી લીધું હોય તો BSF નું 22 ટીમ તમે લઈ શકો છો અથવા સિજન્ટાનું તમે ગ્લુકોપર પણ લઈ આવશો. આ બધું ફૂગનાશક સારી છે, તો પાણે પાણે તમે બદલતા રહેજો. અને આટલું મેં કીધું એટલું તો નાખવાનું જ છે, પણ એ સિવાયનું એમાં કૃમિ પણ આવે છે કે જે મૂળ ખાઈ જાય છે, તો કૃમિ માટે તમે ક્લોરસ ફાયરીફોસ 50% આવે છે તે તમે 1 એકરે 700-1 લિટર તમારે આપવાનું રહેશે. એક ન આપવું હોય અથવા તો ક્લોરોસાઇફર કોમ્બિનેશનવાળું પણ ઘણી કંપનીનું આવે છે, તો તેને પણ તમે
આપી 7-6 મેલ થી 1 લિટર તમે આપી શકો છો એટલે જેથી કરી જમીનમાં તમારે જે ફૂગ આવતી હોય તો તે ફૂગના પ્રોબ્લેમ તમારે સોરી ફૂગના ને કૃમિના જે કૃમિ તમારે આવતી હશે જમીનમાં જે ના પહેલા કૃમિ હોય છે નાની નાની અને પછી ઈયળ બને છે એટલે આ દવા ક્લોરો અથવા ક્લોરોસાઇપર આપો તો તમારે કૃમિ મરી જાય છે એટલે તમારા દડા જે તમે સોઈપા છે તે બગડવાનો ચાન્સ ઓછો રહેશે અને બગડશે નહીં હવે વાત કરશું તેના રોગની ઉપરથી આપણે રોગ આવે છે તો રોગ માટે તમે શું કરશો તો રોગ માટે એમાં તો વધારે પડતી થીપ્સ વધારે જોવા મળે છે અને ક્યારેક આ પ્રકારના તમારે પાંદડા પણ જોવા મળે છે તો થીપ્સ માટે તમે સારી એવી કંપનીનું થીપ્સની દવા તમે છાંટી શકો છો અને સાથે તમે એવા પાંદડા થાય એટલે તમે આયલનું સોફિયા તમે વાપરજો સોફિયામાં રિઝલ્ટ સારું આવે છે એમાં 22 ટન અને એક્ઝા આવે છે તો કોમ્બિનેશનવાળું એસી ફોર્મ્યુલેશન અને પેટર્ન કરેલી દવા છે તો તેનું પણ રિઝલ્ટ સારું આવશે એટલે પાંદડાના ડાઘ તમારે ભારો ફૂગના તો તમે ઉપરથી નાનો સ્પ્રે કરી શકો છો હવે ખાસ વાત આપણે કરવી તો તે પહેલાં તમે જે ખેડૂત મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક શેર ન કરી હોય તે જરૂર કરે એટલે બીજા ખેડૂતો સુધી પહોંચી જાય આ માહિતી હવે શું છે આ ખાસ વાત તો પહેલાં પ્રથમ તો આપણે જ્યારે ગોરાઓ દડો ફૂંકો જે સફેદ આખો થઈ જાય છે ગોરદડા ટાઈપનો ત્યારે તેમાં મધુમાખી આવે છે તો મધુમાખી આવે ત્યારે તમે બને ત્યાં સુધી એગ્રોવાળાને કહેજો કે મારે દડામાં થીપ્સ છે થીપ્સ તો તમે તમને ખબર પડશે કે ગોરદડો હોય છે ને ત્યારે મોબાઈલ ડિસ્પ્લે અથવા સફેદ કાગળમાં રાખીને આમ ખેરોસો એટલે અંદર અસંખ્ય નકરી થીપ્સ કરતી હોય છે બહુ જોરદાર થીપ્સ હશે તો થીપ્સ માટેનું તમારે જ્યારે એવું પસંદ કરવાનું કે જેથી કરી તમારે મધુમાખી જે આવતી હોય તે મરવી ન જોઈએ મધુમાખી મરી જાય છે તો તમારું જે અંદર બીજ હશે તે ઓછું ઉતરશે અથવા હખલી થઈ જાય છે અને જો થીપ્સની દવા પણ તમે નહીં છાંટો તો પણ હખલીનું પ્રમાણ વધી જાય છે એટલે થીપ્સની દવા તો તમારે છાંટવાની જ છે પણ મધુમાખી પણ ન મરી જોઈએ અને કદાચ જો એવી કોઈ દવા હોય કે મધુમાખી પણ મરી જાય છે થીપ્સ મરે તો તમે એવા ટાઈમે છાંટો કે જે સવારમાં કે મધુમાખી જે પડામાં તમારે એન્ટર થાય એ પહેલાં તમારે વહેલા અંધારું હોય થોડીક છાંટો તો પડામાં આવ્યા પહેલાં તમે છાંટી શકો છો અને સાંજના ટાઈમે સહેજ અંધારું ચાલુ થઈ જાય એટલે મધુમાખી તેના મધકુડામાં વહી જાય છે તે પછી તમે છાંટી શકો છો પણ તમે ફૂલ ઉપર બેઠું હોય અને તમે દવા છાંટશો તો મધુમાખી મરી જાય છે તો એ પણ તમને નુકસાન છે અને આપણા વાતરોને પણ નુકસાન છે હવે ઉત્પાદન તેમાં કેટલું મળે છે તો 1 વીઘા દીઠ 10-15 મણી મળે છે કોઈને સારી માવજત હોય તો 20 મણ સુધી પણ તેનું ઉત્પાદન મળે છે અને તેના ભાવ આજકાલ બહુ સારા હોય છે 10-15 હજાર હોય છે 15-20 હજાર પણ હોય છે તો 10-20 હજાર સુધીમાં તેના ભાવ રહે છે તો તે તમે આ એક પાક તમે વાવો તો ખેડૂતો માટે બહુ મોટો બેનિફિટ છે અને ખર્ચો પણ ઓછો છે અને ખાસ વાત કે પાણી બહુ આ પાઇપ ન કરવું કે જેથી કરી તમારે અંદર ડુંગળીમાં ફૂગ લાગે ફૂગ લાગશે તો તમારે ફૂગનાશક દવાનો પણ થોડો ખર્ચો થશે એટલે પાણી જરૂરિયાત મુજબ જ આપો અને ડુંગળી પણ વાવો તો બેડ ઉપર જ વાવો બેડ ઉપર તમે વાવશો એટલો તમારે તેનો ફાયદો છે હવે આપણે વાત કરીશું કે આને વેચવા ક્યાં જઈશું તો આને વેચવા તમે મહુવા કે જેમાં સારું માર્કેટ છે આનું વધારે પડતું તો તમે આનું બિયારણ તમે મહુવાના કોઈ વેપારી હોય તો તેને તમે વેચી શકો છો એટલે તમારે ભાવ પણ સારા આવે અને કદાચ કોઈને હોય અને વેચવાનું હોય કોઈ વાવ્યું હોય તો મને કમેન્ટ બોક્સમાં તમે લખીને મોકલજો તો હું મારા કોન્ટેક્ટમાં છે એટલે હું તમને મહુવાના વેપારીના તમને નંબર આપીશ હવે વધારે કંઈ ન કહેતા વિડીયો અહીંયા આપણે પૂરો કરશું